અમદાવાદમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા છેલ્લા 6 દિવસથી ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યા છે ત્યારે આ ઉપવાસના 7મા દિવસે કેશોદમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તેમજ આગામી 48 કલાકની અંદર હાર્દિક પટેલના નિવાસસ્થાન સુધી જવા દેવામાં નહીં આવે તો 48 કલાક બાદ પાટીદાર સમાજ તેમજ ખેડૂત સમાજ ગામે ગામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કરશે તેવી ચીમકીઓ પર ઉચ્ચારવામાં આવી હતી જ્યારે મોરબી તાલુકાના 30 કિલોમીટર દૂર આવેલા માનસર ગામે પુરુષ અને મહિલાઓએ હાર્દિક પટેલના સમર્થનમાં 2 કલાકના ધરણા અને ઉપવાસ આંદોલન કર્યા છે આ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકામાં ભેચડા ગામે પણ પાટીદાર સમાજ દ્વારા અનિશ્ચિત મુદતના પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે જેમાં હાર્દિક પટેલ ભૂખ હડતાલ પર હોવાથી કથળતી જતી તબિયતને લઈને તથા ખેડૂતો અને પાટીદાર સમાજની માંગો જ્યાં સુધી સ્વીકારશે નહીં ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ કરવાનો નિર્ણય ભેચડા ગામના પાટીદાર સમાજે કર્યો છે મારું નામ પટેલ ભાવિન છે અમે આજ સવારથી 10 વાગ્યાથી હાર્દિકને સમર્થન માટે પ્રતિક ઉપવાસ કરેલ છે અને અમે બે મુદ્દા મેન છે કે પાટીદારને અનામત આપો અને ખેડૂતોનું દેવું માફ કરો અને બીજા અનેક મુદ્દાઓ છે તેના માટે અમે આ સવારથી 10 વાગ્યાથી ઉપવાસ આંદોલન પ્રતિક આંદોલન કરેલ છે તથા મોરબી તાલુકાના રાજપર અને થોરાડા ગામે રામધૂન સાથે 12 કલાકના ઉપવાસ સાથે ધરણા પર પાટીદાર યુવાનો બેઠા છે થોરાડા ગામે પાટીદારોની સાથે ઓબીસી વર્ગે પણ ટેકો જાહેર કરી સરકારે હાર્દિક પટેલની માંગણી બાબતે સરકારે સહાનુભૂતિથી વિચારીને યોગ્ય માંગણીનો માર્ગ કાઢીને આંદોલનને સમાપ્ત કરવું જોઈએ તેવું પણ જણાવ્યું હતું અમે આજે માનસર ગ્રામજનો દ્વારા હાર્દિક પટેલની જે માંગણીઓ છે તેના સમર્થનમાં ગુરુવારે તારીખ 30/8/2018થી સવારના 7થી સાંજના 7 સુધી 12 કલાકના ઉપવાસ આંદોલન રાખેલ છે જો સરકાર હાર્દિકની આ માંગણી સ્વીકારી લે જે ખેડૂતના દેવા માફીની છે અને જે આર્થિક અનામત આપવાની વાત છે સુવર્ણોને તો અમારે બીજા કોઈ આગળ કાર્યક્રમ આપવાની જરૂર છે નહીં અને જો એ માંગણી નહીં સ્વીકારે તો હાર્દિક પટેલ જે રસ્તે હાલશે તે રસ્તે અમે ગ્રામજનો એ રસ્તે હાલવા તૈયાર છીએ